નમસ્કાર દર્શક મિત્રો, સુરત ચેનલના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેન્દ્રની યુપીએ સરકારે 27% અનામતની જોગવાઈમાં 4.5% અનામત મુસ્લિમ સમાજને ફાળવવાની જાહેરાતના વિરોધમાં આજરોજ બક્ષીપંચ શ્રી કહાર સમાજી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભારત દેશના ઘડવૈયા દ્વારા સેકન્ડો વર્ષોથી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત રહેલા સમાજના લોકોના ઉત્કર્ષ માટે તેમજ ભારતની પ્રગતિના મુખ્ય પ્રવાહમાં જોડાય અને પછાત રહેલા સમાજની પ્રગતિ થાય તે અન્વયે બંધારણમાં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 27% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રની યુપીએ સરકારે બક્ષીપંચ જ્ઞાતિઓને ફાળવેલ 27% અનામતમાંથી 4.5% અનામતનો હિસ્સો કાઢી લઘુમતી સમાજને અનામત તરીકે આપવાનું જાહેર કર્યું છે, જે અન્યાય છે. સુરત જિલ્લા જેલમાં રૂપિયાના જોરે માંગો એ મળી એવી સ્થિતિ પ્રવર્તી હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદના પગલે છેલ્લા એક મહિનાથી અહીં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આશ્ચર્યજનક કરતાં વધુ આઘાતજનક બાબત એ છે કે પોલીસનું આટલું દબાણ છતાં જેલમાં કેદીઓના જલસા યથાવત રહ્યા છે. જેલતંત્ર દ્વારા ટૂંકો સ્વાર્થ સાધી કેદીઓને ગેરકાયદે સવલતો પૂરી પાડવામાં કોઈ કચાશ બાકી રાખવામાં આવતી ન હોવાની ગંઢ આવતા પોલીસ કમિશનરને આવતા તેમણે ફરી દરોડાનો હુકમ કર્યો હતો. અસ્થાનાની સૂચનાથી આજે સવારે ડીસીબી પટેલની આગેવાનીમાં 2 એસીપી અને 7 પીઆઈ સહિત લગભગ 250 પોલીસનો કાફલો જેલમાં ધસી ગયો હતો. આટલા મોટા કાફલા સાથે કરાયેલી તપાસથી જેલના કર્મચારીઓ જ નહીં પરંતુ કેદીઓમાં પણ ફફડાટ પેસી ગયો હતો. વખતો વખત વિવાદમાં સપડાવા છતાં જેલતંત્રનું કેદીઓને ગેરકાયદેસર સવલતો પૂરી પાડવાનો મામલો નફ્ફટાઈ ભર્યો રહ્યો છે. છેલ્લા એક મહિનામાં પોલીસ દ્વારા 3-3 વખત તપાસ યોજાઈ છતાં જેલના અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી. જેલમાં હજુ પણ માલેતુજો દ્વારા અને માથાભારે કેદીઓ મની એન્ડ મસલ્સ પાવરના જોરે કંઈ પણ હાંસલ કરી શકતા હોવાની વાત પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી ગઈ હતી. કમિશનર રાકેશ અસ્થાનાએ ડીસીપી ડીએન પટેલને જેલમાં તપાસ કરવા આદેશ કર્યો હતો. ડીસીપી પટેલે એસીપી વીડી ચૌધરી, આરએ મંસૂરી તથા જેએ પટેલ તથા પ્રોવિઝન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર મોઇન શેખ ઉપરાંત ખટોદરા, રાંડેર, અડાજણ, અમરોલી, સચિન જીઆઈડીસી અને મરીન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અને 50થી વધુ પોલીસ જવાનોને સાથે રાખી દરોડા પાડ્યા હતા. ડીસીપીએ જાતે 3 એસીપી અને 7 પીઆઈ સહિત પોલીસ 250 જેટલો પોલીસ કાફલો સાથે દરોડા પાડતા જેલમાં ખાસ્સા હોહા થઈ ગઈ હતી. જેલનો સ્ટાફ તો રીતસર ગભરાઈ ગયો હોય એવો માહોલ ઊભો થયો હતો. આટલા મોટા પોલીસ કાફલાને શરૂ કરેલી પોલીસથી કેદીઓમાં પણ ફફડાટ પેસી ગયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં આજે નર્સિંગ ડે નિમિત્તે નર્સિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા કેન્ડલ લાઇટ પ્રગટાવી નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને તે સાથે લોકોની સેવા કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નર્સોએ નર્સિંગ ડેની ઉજવણી કરી હતી અને આ શપથ લીધા હતા. As a member of the healthcare team, I will help you confidence.
I feel health in confidence. Personal matter of my clients. Committed to my care. And help them to develop. કટારગામ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે રીધા વાહનચોર અને લૂંટારૂને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેણે હાલમાં 3 વાહનો ચોરીના ગુનાઓની કબૂલાત કરી છે. આ પહેલા તે લૂંટની કોશિશ અને વાહન ચોરીના 11 ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. DCB ઇન્સ્પેક્ટર NP ગોહિલે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ યોગેશદાન ગઢવી અને ઇમ્તિયાઝ મંસૂરીને મળેલી બાતમીના આધારે રીધા વાહનચોર દિનેશ ઉર્ફે ડિનિયો ઉર્ફે રોહિત મૂળજી સોલંકી ઉંમર વર્ષ 21 રહે હાલ કટારગામ પીપલ્સ બેંક પાસે બારડોલિયા હરીશના કારખાનામાં મૂળ સુરત પાલીટાણા ને કટારગામ પીપલ્સ બેંક પાસેથી GJ5FC 7724 નંબરની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. આ બાઇક વિશે તેની પૂછપરછ કરવામાં આવતા આ બાઇક તેણે 1-1 વર્ષ પહેલાં ઉમરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેની સત્તાએથી પૂછપરછ કરતાં તેણે કટારગામ લેક ગાર્ડનના પાર્કિંગમાં GJ5EN 481 અને GJ5EL 5001 નંબરની 2 બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ પહેલાં પણ તેણે 11 વાહનો ચોરી કરવાના કેસોમાં ઝડપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત 2009માં DCBના હાથે જ તેના સાગરેટ વિરલ સુતરિયા ઇરફાન પઠાણ રમેશ ધજાગોરી અને રાજુ સાથે ઢાળ પાડવાની કોશિશના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો. ગોરધોર રોડ રામચોક નજીક આવેલા ન્યૂ લાઈફ હોસ્પિટલ સામેથી પસાર થઈ રહેલી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગતા એક ગઠિયાને લોકોએ ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. જો કે એક અછોડા તોડ નાસી ગયો હતો. બટાર રોડ સ્થિત ઉદયદીપ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ભગવતી દેવી નાગરમલ સુરજમલ સવારે 7 વાગ્યાના સુમારે ગોરધોર રોડ ન્યૂ લાઈફ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ ઉપર આવેલા પૂનમચંદ્ર ઉર્ફે પપ્પુ બાબાચરણ શાહ અને તેના સાગરી ચંદન પરેડાએ તેમના ગળામાંથી ₹50,000ની કિંમતનો અછોડો તોડીને નાસી ગયા હતા. ભગવતીબેન રોડ પર પડી ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પૂનમ શાહને ઝડપી લીધો હતો. જો કે ચંદન પરેડા મોટરસાયકલ ઉપર પલાયન થઈ ગયો હતો. વેર રોડ પર પ્રેશર કુકર ધડાકેભેર ફાટતા વિસ્તારમાં ગભરાટ વ્યાપી ગયો હતો. તીવ્ર ધડાકાને પગલે દરી ગયેલા 2 યુવાનો બીજા માળેથી કૂદી પડ્યા હતા, જેઓને સારવાર અર્થે સ્વીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્વીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે વેર રોડ ખાતે પ્રાણનાથ સોસાયટીમાં સુબોધ ભગવાન પટેલ ઉંમર વર્ષ 30 અને દિલીપ જયપ્રકાશ યાદવ ઉંમર વર્ષ 33 અને અન્ય 3 યુવાનો સાથે એક જ રૂમમાં રહે છે. 5-1 યુવાનો હીરા ઘસે છે. દરમિયાન બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા સુનિલ રાજનાથસિંહ નામના યુવાને આજે સવારે 7-1 વાગ્યે ગેસ પ્રેશર કુકર મૂક્યું હતું. કુકરમાં તેને દાળ બનાવવા મૂકી હતી. દરમિયાન કુકર ધડાકાભેર ફાટ્યું હતું. કુકર ફાટતા ઢાંકણું દૂર સુધી ઉડ્યું હતું અને પ્રચંડ ધડાકો થતાં આખા વિસ્તારમાં ગભરાટ વ્યાપી ગયો હતો. આજુબાજુના મકાનો પણ ધણધણી ઉઠ્યા હતા. વધુમાં તીવ્ર ધડાકાને પગલે સુબોધ અને દિલીપ ગભરાઈ ગયા હતા. તેઓ ભૂકંપ થયો હોવાનું માની પહેલા માળેથી નીચે કૂદી પડ્યા હતા, જેઓએ સ્વીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે આજુબાજુના વિસ્તાર ધણધણી ઉઠ્યા હતા. લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે બાદમાં કુકર ફાટ્યું હોવાનું જાણ થતાં સૌએ હાશ અનુભવી હતી. શહેરની શાળા અને કોલેજોમાં વાર્ષિક પરીક્ષાની ઘડીઓ ગણાઈ રહી છે. પરીક્ષાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ વિદ્યાર્થીઓને આનો તાણ અનુભવી રહ્યા છે. તો કેટલાક હતાશ વિદ્યાર્થીઓ અંતિમ પગલું ભરી જીવનયાત્રા ઉપર પૂર્ણ પરિણામ મૂકી દીધા છે. આવો જ એક કમનસીબ બનાવ ગત રોજ રાત્રે અડાજણ જોગણીનગર ખાતે બન્યો હતો. MSCIT ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઝરણા પ્રવીણચંદ્ર મહેતા નામની વિદ્યાર્થીનીએ અભ્યાસના ભાર નીચે દબાઈને આત્યંતિક પગલું ભર્યું હતું. ઝરણાએ ઘરના બાથરૂમમાં રહેલા સાવર સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેણીએ ભરેલા અંતિમ પગલા પાછળ આગામી માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષાને લઈને માનસિક હતાશા કારણભૂત હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. રાજ્યમાંથી કુલ 37 ઇન્સ્પેક્ટરોની બદલીઓના આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. માણસોની પેટા ચૂંટણીને કારણે આ બદલી થઈ છે, જેમાં શહેરના ઉમરા પોલીસ મથકમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર MM પરમાર તેમજ પૂણાના KM ગોહિલની બદલી મહેસાણા ખાતે કરવામાં આવી છે. રાજ્યના 85 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સને ગઈકાલે જ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત માણસા ખાતે યોજાઈ રહેલી પેટા ચૂંટણીને કારણે ગૃહ વિભાગે પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલીનો દોર શરૂ કર્યો હતો, જેમાં આજરોજ રાજ્યભરમાંથી કુલ 37 PIની બદલી કરવામાં આવી હતી. જે પૈકી શહેરના ઉમરા PI
આઈ પરમાર તેમજ પુણાના કે એમ ગોહિલની બદલી મહેસાણા ખાતે કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ગઈકાલે બઢતી પામેલા 8 ઇન્સ્પેક્ટર્સને પીઆઈ તરીકે સુરતમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જેમાં પંચમહાલમાં ફરજ બજાવતા એ વી પરમાર, રાજકોટમાં ફરજ બજાવતા નીતિન કે વ્યાસ, આણંદના એસ એમ પટેલ, ગાંધીનગરના એસ જે બલોટ, પશ્ચિમ રેલવે વડોદરાના પી બી સાપરા, બનાસકાંઠા જિલ્લાના એચ એલ આહિર, રાજકોટ શહેરના કે આર ડમરી અને બનાસકાંઠાના કે એસ ચૌધરીનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શહેર પોલીસ દળમાં ઇન્સ્પેક્ટર્સની ભારે અછત વર્તાતી હતી અને તેના કારણે ઘણા પોલીસ મથક ઇન્ચાર્જ ચલાવતા હતા. જો કે હવે શહેરમાં 8 જેટલા નવા ઇન્સ્પેક્ટર આવવાથી આ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે. યુનાઇટેડ એરબ અમીરાત જે 7 અમીરાતોનું બનેલું છે તેમાં શારજહા સૌથી વિશાળ અમીરાત છે. યુએઈ એક એવું અજોડ પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે જેમાં સામેલ 15 સ્ટેટ ઓફ 8 દરિયાઈ બંદરો, 24 વખતના એરપોર્ટ જે આધુનિક બેવડા કેરેજ રોડના નેટવર્કથી સંકળાયેલ છે અને અતિ આધુનિક ટેલિકોમ્યુનિકેશનની સુવિધા ધરાવે છે. શારજહા એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી ઝોન શારજહાની સરકારની મુક્ત વેપાર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું કેન્દ્ર બિંદુ છે. શારજહા ઇન્ટરનેશનલ એરપોર્ટની બાજુમાં જ અને શારજહા શહેરની થોડીક મિનિટોની અંતરે છે અને દુબઈ અને અરેબિયન ગલ્ફના મુખ્ય યુએના બંદરો એ એસ એ આઈ એફ ઝોનની માત્ર 120 કિલોમીટર દૂર હિન્દ મહાસાગર ઉપર પોર્ટ ખોરફન આવેલ છે. તેના પરિણામ રૂપે નિવેશકોને પૂર્વેની પહોંચ મળે તેમજ પશ્ચિમ કિનારાની એસ એ આઈ એફ ઝોન તમામ પ્રકારના વેપાર માટે આદર્શ સ્થળ છે. આ જગ્યાએ સેફ ઝોન તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં 5000 સેફ ઝોન આજે 5000 કંપનીઓને ઓપરેટિંગ કરી રહ્યા છે, જ્યાં 40%થી વધારે હિન્દુ લોકો કામ કરી રહ્યા છે અને ખાસ કરીને તેમાં ભારતીય યુવાનો કામ કરી રહ્યા છે. આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં અહીંના ભારતીયોને અને ખાસ કરીને સુરતીઓને કામ કરવાની તક આપવા માટે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આ અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. To the both coasts, the Indian Ocean through Port Khorfakkan and to the Arabian Gulf through Port Hamriya and Port Khalid. Plus Sharjah have the largest cargo, air cargo hub in the Middle East and North Africa, which is Sharjah International Airport, which Lufthansa have their second largest hub outside Germany in Sharjah. Plus Sharjah is the industrial hub of the UAE, count for more than 48% of the industrial activity of the whole United Arab Emirates. Regarding the activity in the free zone, we provided you with a green brochure and a yellow one in Gujarati language and in English. Yes, there is fees for the license. We always say there is no limit of the activity. Please. From my colleague, Mr. Raid Bukhater and Mr. Thomas Joseph. Yes, there is a fees for the license. Each company can obtain more than one license. Virtually, we can say there is no limit for the activity a company can do in the free zone. You can start your trading company. You can have a service license at the same time. If you want to add any repackaging or industry unit, yes, also you can apply for industrial license in the same location. So how could basically a company manages its labor force? See, the labor basically are from India. Yes. Workforce. So how would the country, Sharjah, basically manage the labor force? Okay. We have labor ministry. Okay. Plus, within the free zone, you can employ 100% expat. That means your workforce can be from any part of the world. Within the Sharjah city or within the free zone boundary, we have the labor accommodation for both female and male. We provide them with the full services of banks, restaurants, clinics, recreation facility. This labor is controlled by an agreement with his employer. This labor cannot leave the free zone unless he got the permission from his manager. He can get the permission to go to the city, but if the owner, business owner, allowed him. How do we protect this employer, this labor, let's say,
Each company want to bring any labor inside the UAE, you have to put 1 month's salary on the return home ticket. For example, tomorrow the company got closed or he didn't get paid, what we do is we provide him with his 1 month salary, a return home ticket, and he can leave the country. So both ways, it's protected, as you, as a business owner, and as a human right for the labor also, his rights are preserved. So the labor is already there, or the industry owner can bring labor from India to UAE? Yes, sir. From any part of the world. No, okay. The labor is not present in UAE. You have no, to. We have to take. Yes. And how take. How are the visa basically dealings? The labor visas. The labor visas. What we provide you within a free zone, we take all the headache away from you. You only have to concentrate on your work and your business. We have a CIS department which is called Client and Investor Service Department, where only your personal can apply the visa down there. Even the medical checkup for your laborer or for any business owner visa, the medical checkup is done within the free zone itself. So all these services has been taken care of under one roof. આ સાથે સુરત જેલના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.